दाता तालुकाना हडाद अने द्रामरु खाते बिरसा मुंडा जन्म जयंती उजवणी करवामां आवी। बिरसा मुंडा ने 148मी जन्म जयंती आदिवासी भाईओ अने बहनों द्वारा भारे नृत्य अने सांस्कृतिक आदिवासी ना परंपरागत तथा प्रोग्राम नी भारे जोर शोर थी रमझट उड़ावी हती। अने बनासकांठा अने सावरकांठा ना तमाम तालुकाओना आदिवासी भाईओ आदिवासी महासम्मेलन में जोड़ाया हता। આ સંમેલનમાં જે કોઈ આદિવાસી ભાઈઓ ઉપર સરકાર દ્વારા કોઈ પણ પ્રકારના ખોટા કેસો અને ખોટી કોઈ પણ જાતની કાર્યવાહી થતી હોય તે દરમિયાન આજે આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે આપણા આદિવાસી ભાઈઓ ઉપર અત્યાચાર થાય છે તે અટકાવવા માટે આપણે એક થવું પડશે એવી પણ ચર્ચાઓ કરવામાં આવી હતી। આદિવાસી ભાઈઓ બહેનો દ્વારા ઢોલ અને આવર દ્વારા ઢોલની સાથે નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા। આજે દાતા તાલુકાના જામરુ ગામે બિરસા મુંડાની 148મી જન્મજયંતિની ઉજવણી પ્રસંગે મહાસંમેલનનું આયોજન કરવામાં આવેલ હતું। આ આયોજનમાં દાતા તાલુકા ઉપરાંત ખેડબ્રહ્મા પોશીના અને સાબરકાંઠા જિલ્લાના વિજયનગર ભિલોડા મેઘરજ તેમજ અન્ય જિલ્લાના આગેવાનો પણ અહીં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા હતા। આજનો કાર્યક્રમ બિરસા મુંડાનું જે જીવન છે એ કેટલું સંઘર્ષમય હતું અને એમણે આદિવાસી સમાજ માટે પોતાના હક અને અધિકાર માટે આદિવાસી સમાજ સાથે થતા અન્યાય માટે એમણે લડત કરી અને પોતાનું જે જીવન છે એ કેવી રીતે સમર્પિત કરી દીધું એ આજના યુવાનોને એમના જીવન વિશે માહિતગાર કરવાના હતા અને ભવિષ્યમાં આદિવાસી સમાજ સાથે જો અન્યાયો થાય તો એ અન્યાયો સામે કેવી રીતે લડત લડવી એ માટેની એકતા અને ઊભી કરવા માટેનો પણ આ કાર્યક્રમનો હેતુ હતો। આ કાર્યક્રમના માધ્યમથી આદિવાસી સમાજમાં જે ઘર કરી ગયેલા કુરિવાજો છે, જે સામાજિક દૂષણો છે, જે વ્યસનો છે, આ બધા નાબૂદ કરવા અને જે આજની જે નવી પેઢી છે, આવનારી યુવા પેઢી છે, એ વ્યસનમુક્ત બને અને પોતાના હક અને અધિકાર માટે લડત લડવા માટે શિક્ષિત બને અને યુવા પેઢી યોગ્ય દિશામાં જાય એ દિશામાં લઈ જવા માટેનો પણ આ કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો। આજનો કાર્યક્રમમાં ખૂબ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેલા હતા અને આજનો કાર્યક્રમ ખૂબ સફળ રહેલો હતો। આજનો કાર્યક્રમ સફળ બનાવવા માટે જે ટીમ દ્વારા ખૂબ સુંદર રીતે કામગીરી કરી છે એ માટે હું એ ટીમને પણ ફરીથી આપના માધ્યમથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આજના આ કાર્યક્રમને કવરેજ આપવા માટે જે પત્રકાર મિત્રો અહીંયા ઉપસ્થિત રહેલા હતા એ પત્રકાર મિત્રોનો પણ આપના માધ્યમથી હું ખૂબ ખૂબ આભાર માનું છું। જય આદિવાસી, જય જુહાર। આજે જે જામરુ ખાતે દાતા તાલુકાનું જામરુ જે ગામ છે એની અંદર 148મી જે જન્મજયંતિ બિરસા મુંડાની ઉજવી એ મુખ્ય મારો ઉદ્દેશ એ છે કે અવારનવાર જે આઝાદ ભારતની અંદર આદિવાસીઓ પર થતા અત્યાચારોને અમે લોકો રોકવા માટે એટલે જે હાલની જે સરકાર છે પોલીસ ખોટા કેસ કરીને બોલતા જે આદિવાસી સમાજમાં જે અવાજ ઉઠાવે છે એમની સામે અવાજ દબાવવાનું કામ કરે છે, ખોટા ખોટા કેસ કરી અને જેલોમાં નાખવાનું કામ કરે છે, એના સંદર્ભમાં અમે 148મી જે બિરસા મુંડાની જન્મજયંતિ ઉજવવા માટે આજે અહીંયા ભેગા થયા છીએ। અમે એ સંદેશો આપવા માગીએ છીએ કે સરકારને ખુલ્લી ચેલેન્જ છે કે જો સરકાર આ પગલું પરત ન લે, એ ચૈતર વસાવા હોય, અનંત પટેલ હોય કે પછી જગદીશ તરાળ હોય કે આરબી અંગરી સાહેબ હોય, કોઈ બી આદિવાસી એ આદિવાસી છે અને જો આ રીતે જો સરકાર અમારા ઉપર ખોટા અત્યાચાર કરીને કેસ કરીને જો જેલમાં નાખવાનું કામ કરશે તો આવનારો સમય સરકાર માટે બહુ ખરાબ હાલત છે અને એનો જે પરિણામ છે એ સરકારને 2024ની અંદર ભોગાવવાનો વારો આવશે ને આવશે, એ સંદર્ભે અમે આજે ભેગા થઈએ અને એનથી ચાલીને આગળ જો આવું ને આવું થશે તો અમે લામડિયા વિસ્તાર એટલે કે પોશીનાનું લામડિયા જે ગામ છે 12 જે 10 12 એ જગ્યાએ પણ આવો જ અમે કાર્યક્રમ કરવાના છીએ અને તમે કેટલા આદિવાસીઓને જેલમાં નાખશો, હજારો આદિવાસી અમે ત્યાં ભેગા થવાના છીએ અને આવનારા સમય મારે સરકારને એક ચેલેન્જ છે જો 2024ની અંદર સરકાર જો અમે ઉપરથી નીચે પણ લાવી શકીએ, નીચેથી ઉપર પણ બેસાડી શકીએ છીએ એ લોકો અમે આદિવાસી અને એના સંદર્ભમાં આ કાર્યક્રમ અમે કરી રહ્યા છીએ। જય સામુંડા, જય આદિવાસી। આદિવાસી મહાનાયક ક્રાંતિવીર બિરસા મુંડાજીની 148મી જન્મજયંતિ નિમિત્તે બનાસકાંઠા જિલ્લાના દોતા તાલુકામાં
जांबरू खाते आदिवासी महासंमेलन आयोजन कर महासंमेलन साबरकांठा बनासकांठा उपरांत समग्र गुजरात विविध जिल्लाओनी अंदर थी आदिवासी समाज आगेवानो भाईओ बहनों खूब मोटी संख्या में उपस्थित रहा ने खूब उमंग और उत्साह भेर आ कार्यक्रम ने उजवी थी खूब सफल कार्यक्रम रहो। जय आदिवासी, जय जवान। BS9 TV न्यूज़ साथे किरण डापी खेड़ ब्रह्मा।